એટલે હવે પછીનો આ જે વિડિયો છે એ પરિમિતિનો છે. એટલે આપણે જો આમાં જરા આગળ પાછળ છે, પેલા ક્ષેત્રફળ લીધા, હવે પરિમિતિ. પણ આ પરિમિતિમાં તમારે જેમ આ જુદા જુદા આ બધી આકૃતિના જે પરિમિતિ શોધવાની આવે છે ને, એ એવી રીતે બસ એના ઉપરનો છે. અને આમાં ઘણા બધા આકૃતિઓ એક સાથે લઈ લીધી છે, એટલે તમને બધી જ જાતના આકારના પરિમિતિનો અનુભવ થઈ જાય છે. તો આમાં ચાર જુદા જુદા કલરમાં ચાર ચિત્રો, એક ત્રિકોણ છે, એક લંબચોરસ છે, એક પંચકોણ છે, અને એક સાવ પીળા કલરમાં છે, સાવ જુદા જ પ્રકારનો છે. એટલે આપણે પરિમિતિ એટલે બાઉન્ડ્રી એવો આમ વેરવા કરતા હોય, પણ અહીંયા પરિમિતિ એટલે એનો બાઉન્ડ્રીની લંબાઈ, એટલે બાઉન્ડ્રીની તમે માપ કરો તો એટલે આ ત્રિકોણના પરિમિતિ હોય તો આ ત્રણેય બાજુ છે, ત્રણેય બાજુ સરખી છે, સરખા ત્રિકોણ, એટલે ચાર વત્તા ચાર વત્તા ચાર એટલે 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 આપણે એનો ફીટ છે કે કઈ આપ્યું નથી, પણ એ ચાર વત્તા ચાર વત્તા ચાર બાર ચોરસ ફૂટ, અરે મૂળ ફૂટ થાય, ચોરસ ફૂટ નહીં ખાલી ફૂટ અથવા તો સેન્ટીમીટર કે એટલે એકમ, બે બાર એકમ ગણવાના એમ. એટલે પેલું એટલે આ બીજું છે એમાં આપ્યું નથી માપ, પણ ધારો કે મીટર આપ્યા હોય તો ત્રણ મીટર હોય એ લંબચોરસ નું, એટલે એની પરિમિતિ કેટલી થાય તો કે આજુબાજુ જાઓ તમે ત્રણ, ત્રણ વત્તા પાંચ વત્તા ત્રણ વત્તા પાંચ, એટલે આ તારા ચારેય બાજુનું આ રીતે લંબાઈ થઈ, એટલે આ સોળ થઈ, એની સોળ મીટર કહેવાય જો મીટરમાં હોય તો. અથવા એકમ તમે કઈ ના આપ્યું હોય તો એટલા એકમ. આ પંચકોણ છે, હવે એને પાંચ બાજુ છે, એટલે બીજું પેલું એટલે બે શું છે એને ખાલી નામ આપી દીધું ઘનું છે એમ મીટર ને બદલે, એટલે ટૂંકમાં તમને આ જે એકમ નો ખ્યાલ આવે, એટલે ગમે તે એકમ હોય એમ. પણ એટલે એટલે આની લંબાઈ આની પરિમિતિ કેટલા છે ઘનુષમાં ઘણું હોય તો, એટલે એટલે પાંચ પાંચ એટલે પાંચ વખત, એટલે બે ને પાંચ વખત બધી બાજુ સરખું છે, એટલે આ રીતે તમે પાંચ સરખી બાજુ છે, એટલે પાંચ ને તમે બે એ ગુણો તો બરોબર છે, તોય થાય, સરખી બાજુ હોય તો તમે આ રીતે ગુણાકાર કરી શકો, એટલે સરળ. એટલે હવે આ જો વિચિત્ર છે ગમે તેવી આકૃતિ હોય, પણ એની પરિમિતિ તમારે શોધી છે, એટલે બાઉન્ડ્રીમાં એક બિંદુ ચાલુ કરીને ફરતા ફરતા એ બિંદુ આવો ત્યાં સુધીની બધી લંબાઈ કરો, એક વત્તા ચાર વત્તા ચાર વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા છ, એટલે આ બધી કેટલી બાજુ થઈ, એટલે આ 19 એકમ થયા, એટલે એકમ એટલે જે હોય સેન્ટીમીટર હોય. એટલે જો આ તમારે એક જ વિડીયોમાં આ ઘણી બધી જાતના આકૃતિનો અનુભવ તમને કરાવી દીધો, એટલે ટૂંકમાં પરિમિતિ માટે એક જ વિડીયો પૂરતો થઈ રહ્યા.